ધોરણ 10 વિષય વિજ્ઞાન એમાં આપણે 10મું ચેપ્ટર જોતા હતા પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન એમાં આપણે આજે જોવાનું છે 10મો સવાલ ગોળીય અરીસા વડે રચાતું બિંદુવત વસ્તુ કેવું એકદમ બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે મુખ્ય કયા ચાર કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે ઈ કિરણની આકૃતિ દોરીને આપણે સમજાવવાનું છે આવો સવાલ તમને પૂછાય કે બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે કયા ચાર કિરણોનો ઉપયોગ થાય છે આ ચારે ચાર કિરણોમાં અંતર્ગોળ અને બહિર્ગોળ એમ બંને કયા કિરણોનો ઉપયોગ કરો તો તમને બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ દેખાય એ ચાર કિરણોની આકૃતિ અને એને આપણે સમજાવવાનું છે તો આ ચાલો આપણે શરૂઆત કરીએ તો એમાં પહેલું છે કયું કિરણ પહેલું કિરણ તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ જે આપણે આકૃતિ દોરીને મેં તમને સમજાવેલું આપણે વ્યાખ્યા પ્રમાણે કે જે મુખ્ય અક્ષ છે વચ્ચેની અક્ષ એને સમાંતર હોવું જોઈએ કેવું હોવું જોઈએ સમાંતર તો ચાલો મુખ્ય અક્ષની સમાંતર દિશામાં આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર એફમાં પસાર થાય છે એટલું યાદ રાખો ધારો કે અંતર્ગોળ અરીસો આ મુખ્ય અક્ષ છે આપણી એને સમાંતર કિરણ આવડું હું એમાં શું કરું છું પરાવર્તન કરું છું ધારો કે આપાત કર્યું કિરણ તો પરાવર્તન પામીને મુખ્ય આ જે એફ છે મુખ્ય કેન્દ્ર એફમાં પસાર થાય છે એટલું યાદ રાખવાનું જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય ત્યારે એમાં તમે આપાત કિરણ જ્યારે પરિસામાંથી પરાવર્તિત થાય ત્યારે મુખ્ય કેન્દ્ર એફમાં પરાવર્તિત થાય છે ત્યાંથી એમાંથી પસાર થાય છે જો અમે અહીંયા આ જે છે સી એમાંથી મેં લંબ દોરેલો છે તમારે સી પાસે લંબ દોરી દેવાનો એટલે તમને ખબર પડે કે આ આપાત કિરણ અને આવડું પરાવર્તિત કિરણ તો તમને પહેલાંમાં ખબર પડી ગઈ કે મુખ્ય અક્ષને સમાંતર જ્યારે કિરણ હોય ત્યારે મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થાય છે એવી જ રીતના બહિર્ગોળમાં જુઓ બહિર્ગોળમાં આ બાજુથી વિચાર કરવાનો આપણે એનો ભાસ થાય એવું આપણે કહેવાનું છે જ્યારે બહિર્ગોળ મુખ્ય કેન્દ્ર એફ પરથી પરાવર્તિત વિકેન્દ્રિત થતું હોય આમાં કેવું થાય છે વિકેન્દ્રિત થાય છે ત્યારે એનો ભાસ થતો હોય એવું લાગે છે ધારો કે આ મુખ્ય અક્ષ એને સમાંતર કિરણ આવડું મેં એમાં આપાત કર્યું એટલે ભટકાઈને પાછું વિકેન્દ્રિત થયું એટલે વિકેન્દ્રિત થયું એનો ભાસ આપણે અહીંયા કરવાનો છે પાછળ જુઓ અહીંયા મેં એફ દર્શાવેલો છે દેખાય છે અહીંયા એફ એ ભટકાઈને પાછળ ગયો એનો ભાસ આપણે કર્યો અહીંયા એફ છે અને આને લંબ આપણે સી પર આપણે દર્શાવી દેવાનો છે આ આપણી કિરણાકૃતિ થઈ ગઈ કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ તો બે સમાંતર કિરણ આપાત કરવાના આમાં વિકેન્દ્રિત થશે આમાંથી કેન્દ્રિત થયા શું થશે એફમાંથી પસાર થાય છે બંને એફમાંથી આમાં ખાલી ભાસ કરવાનો છે આવડું જે કિરણ હોય ને આમાં દેશ દેશથી દર્શાવી દેવાનો એફ પર લાવી દેવાનું કિરણાકૃતિ દોરતા આવડી જાય આમાં અંતર્ગોળ આમાં બહિર્ગોળ આમાં કેન્દ્રિત આપાત કરવાનું એફમાંથી પસાર કરી દેવાનો આમાં આપાત કરવાનું આમાં વિકેન્દ્રિત કરીને એફ પર આપાસ ભાસ કરવાનો આ આપણું પહેલું થઈ ગયું મુખ્ય અક્ષને સમાંતર કિરણ પહેલું યાદ રહી ગયું ચાર કિરણોમાંથી પહેલું કિરણ કહ્યું કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ જ્યારે બિંદુવત પ્રતિબિંબ લાવવું હોય ત્યારે તમને આ સવાલ યાદ રાખવાનો એલું પહેલું થઈ ગયું હવે બીજું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ હવે જે મુખ્ય કેન્દ્રમાંથી આપણે પસાર જ કરવાનું છે સમાંતર લાવવાનું નથી એમાંથી જ ડાયરેક્ટ પસાર કરવાનું છે મુખ્ય કેન્દ્ર એફમાંથી તો આપણો બીજો છે કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ હવે જ્યારે જો પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર થતું હોય અથવા તો બહિર્ગોળ અરીસો હોય તો એ દિશામાં તરફ ગતિ કરતું હોય તો કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે આનું સેમ ટુ સેમ ઊંધું કરી નાખવાનું આમાં આપાત કે પરાવર્તિત કિરણ જાતું હતું એફમાં આપણે હવે આપાત જ એફમાં કરવાનું છે જોવું અહીંયા હવે હું ધારો કે આ કિરણ જે છે અંતર્ગોળમાં હું આપાત કરું છું ડાયરેક્ટ એફમાં કેમાં ગયું એફમાંથી પસાર થઈ અને ભટકાઈને પાછું શું થાય છે સમાંતર થાય છે જુઓ મુખ્ય અક્ષને સમાંતર તો આ જે મેં કિરણ આપાત કર્યું એફમાં ગયું તો ભટકાઈને પાછું ક્યાંય ગયું એ સમાંતર મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તિત થાય છે જ્યારે એફમાંથી પસાર કરો ત્યારે એવી જ રીતના બહિર્ગોળમાં જુઓ અહીંયા તો બહિર્ગોળમાં શું કરું છું હું કેન્દ્રિત શું કરું છું એફમાં ડાયરેક્ટ કરું છું તો ધારો કે હું અહીંથી આપાત કર્યું તો એનો ભાસ કરવાનો એફમાં તો મેં અહીંયા એફમાં ભાસ કરી દીધો તો અહીંથી ભટકાઈને પાછું ગયું તો આ પાછું ગયું એ કેન્દ્રિત સીમા આપણને ખબર છે કે લંબરૂપે હોય તો ભટકાઈને જે પાછું જાય છે એ બંને સમાંતર કિરણો છે કેવા છે સમાંતર તો આ બંનેમાં એટલો જ ફરક છે કે જ્યારે સમાંતર કિરણ આપાત કરીએ છીએ ત્યારે કેન્દ્રમાં એફમાંથી પસાર થાય છે અને જ્યારે એફમાંથી જ આપણે આપાત કરીએ છીએ ત્યારે મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તિત થાય
છે આપડા આ બે કિરણો હતા કે જે બિંદુવત પ્રતિબિંબ મેળવવું હોય ત્યારે આ બે કિરણોનો તમને યાદ હોવા જોઈએ હજી આગળ બે જોવાના છે તો આ બે પહેલા તમને યાદ રહેવા જોઈએ કે મુખ્ય અક્ષને સમાંતર અને મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર કરવાનું તો આ બે તમને કિરણાકૃતિ દોરી અને એકવાર લખવાની ટ્રાય કરજો અને સમજવાની ટ્રાય કરજો પોતાની જાતે જ લખવાનું પહેલા અરીસો દોરવાનો ડેશ દર્શાવવાનો મુખ્ય અક્ષ દોરવાનો અહીંયા ધ્રુવ પી લખવાનો એમ અને એન દર્પણમુખ લખવાનું એમાંથી આપણે આપાત કિરણ કર્યું હતું સમાંતર છે એટલું યાદ રાખવાનું કે સમાંતર મુખ્ય અક્ષને સમાંતર હોવું જોઈએ તો સમાંતર કર્યું એટલે તમને ખબર પડવી જ જોઈએ કે એફમાંથી જ પસાર થાય એટલે આ પરાવર્તિત જે કિરણ હતું એફમાંથી પસાર કરી દેવાનું એવી જ રીતના બહિર્ગોળમાં કરો એટલે વિકેન્દ્રિત થાય એટલું યાદ રાખવાનું બહિર્ગોળમાં કે વિકેન્દ્રિત થાય એટલે એનો આપણે ભાસ પાછળ દર્શાવવાનો છે એવી જ રીતના આકૃતિ દોરો એકથી બે વાર દોરશો એટલે 100% તમને આવડી જશે તો આ બે કિરણ છે હજી આપણે આના બે કિરણો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે બે કિરણો જોયા હવે આપણે બે આગળના કિરણો જોવાના છે કુલ ચાર કિરણોની આપણે વાત કરવાની છે તો તમે બધાએ બે કિરણો દોર્યા છે હવે બીજા બે કિરણો આપણે ચર્ચા કરીએ હવે ત્રીજું છે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ આપણે અત્યારે સમાંતર અને મુખ્ય કેન્દ્ર એફમાંથી પસાર કર્યું હવે એમાંથી પસાર કરવાનું છે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એટલે કે વક્રતા કેન્દ્ર આપણું કયું સી એમાંથી જ પસાર કરવાનું છે એની આકૃતિ આપણે દોરવાની છે તો અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું અથવા તો બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થતું તેની તે જ દિશા તરફથી ગતિ કરતાં પ્રકાશનું કિરણ પરાવર્તન પામી તેના તે જ પથ પર પાછું ફરે છે જે કિરણ જાય છે એ દિશામાં પાછું ફરી જાય છે એટલું યાદ રાખવાનું કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ હોય ત્યારે જે ગતિ કરે છે કિરણ એ ભટકાઈને પાછું એ જ દિશામાં ફરે છે જો આપણે આકૃતિ દોરીએ અંતર્ગોળ અરીસો આ મુખ્ય અક્ષ ચાલો આપણે વક્રતા કેન્દ્ર આપણું સી એમાંથી પસાર કરવાનું છે તો આપણું સી તો સીમાંથી આપણે પસાર કરીએ તો આ જે કિરણ ગયું ને એ ભટકાઈને જ પાછું ફરી જાય છે આનું કારણ શું કે જે આપણે વક્રતા કેન્દ્રમાં લંબ દોરતા ખબર આપણે ડેશ 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 કરીને એ લંબરૂપે જ વાકું વળતું આમાં ક્યાંય લંબરૂપે વાકું વળવાનું નથી એટલે કે એના એ તરફ પાછું ફરી જાય છે કારણ કે આપણે મુખ્ય વક્રતા કેન્દ્ર સીમાંથી જ પસાર કર્યું છે તો લંબ ક્યાં દોરવા જવાના કેન્દ્રિત ક્યાં કરવાના એ થતું નથી એટલા માટે આપણે જે સીમાંથી વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર કરીએ છીએ તો ભટકાઈને પાછું એમાં સીમાંથી જ પસાર થઈ જાય છે તો આઈ ઇઝ ઇક્વલ ટુ આર એટલે જે બેના કોણ છે એ શૂન્ય થઈ જાય છે કેવા થઈ જાય શૂન્ય કોણ બનતા નથી એટલા માટે ભટકાઈની એની દિશામાં પાછું ફરી જાય છે બહિર્ગોળમાં એ સેમ ટુ સેમ કિરણ આપાત કર્યું ભટકાઈને પાછું ફેરવું એ આપણે સીમાંથી જ તે આપણે કર્યું આપણે એવું કરવામાં આવે જો એમ ડેસ ડેસ વડે સી દર્શાવેલો આ લંબ નથી દોરેલો આપણે ખાલી ભાસ કરેલો છે કિરણ આમ સીમાં જાય છે એવો તો એ ભટકાઈને પાછું ક્યાં આવી જાય છે સીમાંથી જ પસાર થઈ જાય એનું એ જ માર્ગે પાછું ફરી જાય છે એટલે કે પરાવર્તન પામી તે જ પથ પર પાછું ફરી જાય છે આ હતું આપણું વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ તો તમને ખબર પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય તો એના એ જ પથ પર પાછું ફરી જાય એટલું તમારે યાદ રાખવાનું છે અને આકૃતિ દોરવી હોય તો સીમાંથી કરવાનું ભટકાઈને પાછું એના એ માર્ગે પાછું ફેરવી દેવાનું અને આ કિરણના એરા દર્શાવી દેવાના અહીંયા એફ દર્શાવી દેવાનું મુખ્ય કેન્દ્ર અને એ લખી દેવાનું આઈ ઇઝ ઇક્વલ ટુ આર એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવો થઈ જાય છે એનો શૂન્ય થઈ જાય છે એવી જ રીતના બહિર્ગોળમાં પણ તમે દોરી શકો છો આ હતું આપણું ત્રીજું બિંદુ કિરણ કે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ હવે આપણે જોવાનું છે ચોથું સિમ્પલ જ છે કે અરીસાના મુખ્ય અક્ષ જે આપણી મુખ્ય અક્ષ છે એ નિશ્ચિત કોણ બનાવી ધ્રુવ પી પર આપાત થતું કિરણ એટલે કે આપણે ધ્રુવ પીમાં જ આપણે આપાત ડાયરેક્ટ કરવાનું છે કેમાં કરવાનું છે આપણે ધ્રુવ પી તો તમને બધાને ખબર છે ધ્રુવ પી ક્યાં આવે તો આ અરીસો હોય એમાં અહીંયા ધ્રુવ પી આવે છે તો ડાયરેક્ટ આપણે કિરણ આપાત કરીએ તો અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસો મુખ્ય અક્ષ સાથે આ એની મુખ્ય અક્ષ અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસો એની મુખ્ય અક્ષ નિશ્ચિત કોણ બનાવી તો જો અમે અહીં કિરણ આપાત કર્યું ક્યાં ગયું ધ્રુવ પીમાં ગયું તો નિશ્ચિત કોણ બનાવી ભટકાઈને પાછું એટલે કે પરાવર્તિત થઈ અને કિરણ પરાવર્તિત થાય છે એટલે કે નિશ્ચિત કોણ બનાવીને ધ્રુવ પી પર આપાત થતું કિરણ મુખ્ય અક્ષ સાથે તેટલા જ નિશ્ચિત કોણ બનાવીને પરાવર્તન પામે છે
આ જેટલો મુખ્ય અક્ષ હોય એનો જેટલો કોણ હોય એટલા જ આ મુખ્ય અક્ષની સાથે એટલો જ કોણી બનાવે છે અને પરાવર્તન પામી જાય છે સિમ્પલ છે અહીંથી p માં નાખો અને ડાયરેક્ટ p માંથી પરાવર્તિત થઈને શું આવે છે બહાર કિરણ આવી જાય છે પરાવર્તિત પામે તો એનો કોણ કેવો હોય છે બંનેનો સરખો હોય છે તો ધ્રુવ p માં તમારે શું યાદ રાખવાનું કે જે આપાત થતું જે કિરણ છે એ મુખ્ય અક્ષ સાથે તેટલા જ નિશ્ચિત કોણ બનાવીને પરાવર્તન પામે છે આ બંનેનો કોણ કેવો હોય છે સરખો હોય છે જેટલો આનો કોણ છે એટલો જ આનો આપાત કોણ અને પરાવર્તન કોણ p માંથી આપાત કરો અને એમાંથી પરાવર્તિત કિરણ થાય છે એવી જ રીતે બહિર્ગોળમાં વાત કરીએ તો બહિર્ગોળમાં આપણે આપાત કર્યું p માં p અહીંયા આવે તો ભટકાઈને ક્યાં આવવાનું છે પાછું એની બંનેનું સરખું કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેનો કેવો હોય છે સરખો હોય છે તો આ હતું આપણા ચાર કિરણો આ ચાર કિરણોને તમારે એક વખત લખી નાખવાની છે ફરીથી એક વખત કહી જાઉં છું કે પહેલું આપણું જે હતું એ શું હતું મુખ્ય અક્ષને સમાંતર હતું કિરણ પહેલી આકૃતિ દોરવાની બીજું હતું આપણે શું હતું મુખ્ય કેન્દ્રમાંથી જ પસાર કરતા હતા ત્રીજી હતી આપણી વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ ભટકાઈને પાછું ફરી જાય એ યાદ રાખવાનું અને ચોથું હતું કે આપણો ધ્રુવ પી છે એના પર પસાર કરવાનો છે એટલે બંનેના કોણ કેવા હશે નિશ્ચિત કોણ સમાન હશે એવું તમારે યાદ રાખવાનું અને આકૃતિ દોરી નાખવાની અંતર્ગોળ અને બહિર્ગોળની બંનેની આકૃતિ દોરવાની છે આમાં ખાલી અંતર્ગોળ દોરી નાખો તો બહિર્ગોળનું તમને સમજાવી શકશો નહીં એટલે બંનેનું દોરવાનું અંતર્ગોળ અને બહિર્ગોળ આમાં ખાલી અભ્યાસ કરવાનો છે બહિર્ગોળમાં અને સેમ ટુ સેમ આપણે અંતર્ગોળમાં તો સરખું દોરીએ છીએ તમને અંતર્ગોળ જલ્દી યાદ રહી જશે બહિર્ગોળમાં થોડીક તકલીફ પડશે એટલે બે થી ત્રણ વખત ટ્રાય કરશો આકૃતિ દોરવાની તો વ્યવસ્થિત તમારી દોરાઈ જશે તો આપણો હતો કે ગોળીય અરીસા વડે રચાતું બિંદુ વત પ્રતિબિંબ મેળવવું હોય તો આ ચાર કિરણો તમારે યાદ રાખવા જરૂરી છે જો આ ચાર કિરણો તમને યાદ રહેશે તો આના પછીનો જે ટોપિક છે એ તમને યાદ રહેશે અને આ તમારે જરૂરી છે આ શીખવું કારણ કે આના પછીના જેટલા પણ ટોપિક આવે છે એ આના પર આધારિત છે તો જ તમને ખબર પડશે કે આ કિરણ આમાંથી આપાત કર્યું તો એ ક્યાં પરાવર્તિત થશે અને ક્યાં કિરણ જશે કોને લંબ હોય જો સીમાંથી પસાર કરો તો લંબ આવે નહીં તો એમાં તમે લંબ ક્યાં આમાં પછી અમુક દોરશે લંબ દોરવા જશે તો એવું કરવાનું નથી આ ચાર કિરણો પહેલાં મોઢે કરો વ્યવસ્થિત એની આકૃતિ દોરો અને ન સમજાય તો સ્કૂલનો જ્યારે આપણે શરૂ થશે ટાઈમ ત્યારે તમે મને પૂછી શકો